બોટાદના જાહેર માર્ગો પર ઠેર ઠેર જોવા મળે છે રેઢિયાલ ટોરોના અડ્ડા. છેલ્લા ઘણા સમયથી ટાવર રોડ, હવેલી ચોક, નાગલપર ગેટ, પાળિયા રોડ પર ઠેર ઠેર રેઢિયાલ ડોરો અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને રોજ રોજ મુશ્કેલીથી રોડ પસાર કરવો પડે છે. ક્યારેક ડોરો વચ્ચે અથડામણ થવાથી નિર્દોષ રાહદારી ભોગ બની શકે છે. આ અંગે દર વખતે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે કોઈ મોટો ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તાબડતોબ યોગ્ય પગલાં ભરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જો આ ઢોરોને ડબે પૂરવાની કામગીરી કરવામાં આવે તો ઢોરોના માલિક દ્વારા તેઓના ઢોરની કાળજી લેવાય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઢોર બાબતે તમારી કોઈ ફરિયાદ છે? ઢોર બાબતે ચક્કા જામ થઈ જાય છે, ટ્રાફિક થઈ જાય છે, એક્સિડન્ટ થાય છે, રસ્તા વચ્ચે ગાયો ઊભી રહે છે, માણસોને ગાડી ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે, ગાય આડી પડે છે, એક્સિડન્ટ થાય છે. ક્યાંથી ક્યાં સુધીનું ટ્રાફિક જામ થાય? હવેલી ચોકથી માંડીને શુભમ સુધી, શુભમ કોમ્પ્લેક્સ સુધી એટલું ટ્રાફિક ને ગાયું ને એ લોકો રસ્તામાં હોય છે, નાના મોટા એક્સિડન્ટ થાય છે. આના માટે કાર્યવાહી કરો, ગાયોને પાંજરા પોળે મૂકો, જેથી કરી ગાય પણ હેરાન ન થાય, પબ્લિક પણ હેરાન ન થાય. તમારો પ્રશ્ન છે કાંઈ? સાહેબ, આ રોડ ઉપર છે ને અત્યારે શુભમ કોમ્પ્લેક્સથી લઈને હવેલી ચોક સુધી ગાયો ઢોરોનું બહુ ત્રાસ છે, અને એના હિસાબે છે ને આપણે રસ્તા ઉપર અકસ્માત બહુ સર્જાય છે. આનો વેગી તકે બને એટલો રસ્તો વધારે કરો. બરોબર. આ કેટલા સમયથી તમારી સમસ્યા? બહુ ઘણા સમયથી આવો બનાવ બને છે, આના લીધે તંત્ર કંઈ કરતું નથી. તો તમારી માંગ શું છે અત્યારે? વહેલી તકે આ ગાયો ઢોરોનું. કેટલાક અંદાજે ઢોર કેટલાક હશે? ઓકે.